ઇન્ડિયા ગઠબંધનમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી સીટ શેરિંગના માટેની ગડમથલ ચાલે છે. એમાં 5 રાજ્યોની 180 બેઠકોનું અત્યારે લગભગ ઉકેલ આવી ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2024માં સત્તા ઉપર નહીં આવે અને ભાજપ પણ કેન્દ્રમાં નહીં આવે એના માટે દેશના જે 28 વિપક્ષો છે એ ભેગા થઈને એમણે ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે અને એમાં એ લોકોની જે 3 બેઠકો થઈ ગઈ અને ત્યારે એવું લાગતું હતું કે એમની જે સીટ શેરિંગનો છે એમાં મોટો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે. એટલે લોકસભાની જે બેઠકો છે એ કયા પક્ષના કોને કેટલી ફાળવવી એમાં કદાચ એક મોટો મુદ્દો ઊભો થઈ શકે એવું અત્યાર સુધી લાગતું હતું. પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી સીટ શેરિંગના માટેની ગડમથલ ચાલે છે. એમાં 5 રાજ્યોની 180 બેઠકોનું અત્યારે લગભગ ઉકેલ આવી ગયો છે, એટલે એની અંદર એમાં સંમતિ સધાઈ ગઈ છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, રાજકારણના જાણકારો મીડિયા બધા જ એવું માનતા હતા કે ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટો જો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તો એ સીટ શેરિંગને લઈને ઊભો થશે કે કયા રાજ્યોની અંદર કોને કેટલી સીટ મળશે. કારણ કે બધા જ વિપક્ષો એની અંદર ખેંચાખેંચ કરશે કે ભાઈ મને આટલી સીટ જોઈએ, મને આટલી સીટ જોઈએ. અને મહારાષ્ટ્રની અંદર સંજય રાઉતે તો પહેલાં એક વીક પહેલાં જ એલાન કરી દીધેલું કે અમને શિવસેના UBTને તો 23 સીટ કોઈપણ સંજોગોમાં જોઈએ. એટલે બધાને એવું લાગતું હતું કે આ સંઘને કાશીએ જવામાં મુશ્કેલી પડશે કારણ કે સીટ શેરિંગના મુદ્દાની અંદર કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવી શકે છે. પરંતુ અત્યાર સુધી જે 5 રાજ્યોમાં 180 બેઠકો ઉપર જે સંમતિ થઈ એમાં કોઈ મોટો પ્રોબ્લેમ આવ્યો નથી અને એક સુખદ સમાધાન થઈ ગયું છે એવું જાણવા મળ્યું છે. તો પંજાબ અને દિલ્હીની જે 20 બેઠકો છે એમાં મોટે ભાગે સંમતિ સધાઈ ગઈ છે અને એવું નક્કી થયું છે કે અડધી બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને અડધી બેઠકો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે. યુપીની જે 80 બેઠકો છે એ સૌથી મોટો ઝોલ છે કારણ કે આ સૌથી મોટું રાજ્ય છે અને એની અંદર આ 80 બેઠકો જીતવી લડવી એ પણ બહુ મહત્ત્વની વાત છે. એટલે ઇન્ડિયા ગઠબંધનની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશની અંદર કોઈ વિપક્ષનો સશક્ત ઉમેદવાર હોય, મજબૂત કેન્ડિડેટ હોય એને ત્યાં ગાડી ઉતારવામાં આવે તો એ ભાજપની સામે ટક્કર લઈ શકે. અને બીજું કે જો ઉત્તર પ્રદેશની અંદર તમારે ચૂંટણી જીતવી હોય તો બસપા એટલે માયાવતીને સાથે રાખવી જરૂરી છે એવું કોંગ્રેસનું મજબૂત રીતે માનવું છે. કોંગ્રેસ એમ માને છે કે ઉત્તર પ્રદેશની અંદર કોઈ બી હિસાબે માયાવતીને સાથે લેવા જ પડે કારણ કે એના વગર ચૂંટણી લડવી મુશ્કેલ પડે. હવે ઇન્ડિયા ગઠબંધન માટે મુશ્કેલી એ છે કે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પહેલેથી જ એવી શરત મૂકેલી છે કે ભાઈ જો તમે બસપાના માયાવતીને ઇન્ડિયા ગઠબંધનમાં જોડશો તો હું એમાંથી નીકળી જઈશ. હવે આ બધો પ્રોબ્લેમ છે પણ ઇન્ડિયા ગઠબંધનને એવું લાગે છે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે અને માયાવતીને ગમે તેમ કરીને ઇન્ડિયા ગઠબંધનમાં સમાવી શકે. અત્યારે ઉત્તર પ્રદેશની જે 80 બેઠકો છે એમાં 76 બેઠકો ઉપર સંમતિ સધાઈ ગઈ છે કે કયા કયા ઉમેદવારોને, કઈ પાર્ટીના ઉમેદવારોને ઉતારવા એવી સંમતિ અત્યારે સધાઈ ગઈ છે. અને ઉત્તર પ્રદેશની અંદર 4 બેઠકો જે છે એ ગાંધી પરિવાર માટે અલગ રાખવામાં આવી છે. સૌથી મોટો ઇસ્યુ બિહારમાં ઊભો થાય એવું લાગતું હતું કે ભાઈ બિહારની અંદર જ્યારે સીટ શેરિંગ થાય ત્યારે નીતિશકુમાર આડા ફાટી શકે એવું લાગતું હતું. પરંતુ અત્યારે એવું કહેવાય છે કે બિહારની અંદર પણ અત્યારે બધું સમૂહ સુતરું થઈ ગયું છે અને એમાં પણ સંમતિ સધાઈ ગઈ છે. બિહારની અંદર ટોટલ 40 લોકસભાની બેઠક છે, એમાં JDU 16 સીટ ઉપર ઉમેદવાર ઉતારશે. RJD જે અત્યારે બિહારમાં JDUની સાથે ગઠબંધનમાં છે એ પણ 16 સીટો પર ઉમેદવાર ઉતારશે. અને કોંગ્રેસ અને ડાબેરી મોરચો એ બે મળીને ટોટલ 8 સીટો પર ત્યાં બિહારમાં લોકસભાની ચૂંટણી લડશે એવી અત્યારે એક સંમતિ સધાઈ ગઈ છે. મહારાષ્ટ્રનો કોકડું પણ મોટે ભાગે ઉકેલ આવી ગયું છે કારણ કે મહારાષ્ટ્રની અંદર
ટોટલ 48 બેઠકો છે અને એમાંથી 20 બેઠકો શિવસેના યુબીટી એટલે જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે એને ફાળવવામાં આવી છે, એટલે એ શિવસેનાના 20 ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે. બીજી 20 બેઠકો છે એ કોંગ્રેસને આપવામાં આવી છે અને 6 બેઠકો એનસીપી અને 2 બેઠકો છે એ વંચિત બહુજન અઘાડી નામની એક પાર્ટી છે એ જે આ પાર્ટી સાથે જોડાયેલા છે ગઠબંધનમાં, એને આપવામાં આવી છે. એમાં કોંગ્રેસને મહારાષ્ટ્રની અંદર સૌથી મોટો ફાયદો થઈ ગયો છે. તો દર્શક મિત્રો, અત્યારે તો 5 રાજ્યોની 180 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધને મોટે ભાગે સમાધાન શોધી લીધું છે. આગળની જે રણનીતિ છે એમાં ધીમે ધીમે બધા રાજ્યોની અંદરથી સમાધાન શોધી લેશે. એક મોટો પ્રોબ્લેમ એમને પશ્ચિમ બંગાળમાં છે કે મમતા બેનર્જીએ પહેલેથી જ કહી દીધેલું છે કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સિવાય કોઈ ચૂંટણી લડશે નહીં, એટલે એક પ્રોબ્લેમ પશ્ચિમ બંગાળનો છે. પરંતુ અત્યાર સુધી જે પ્રમાણે બધા ઉકેલ આવ્યા છે એ પ્રમાણે જોતા એવું લાગે છે કે ટોટલ જે ઇન્ડિયા ગઠબંધનના જે સીટ શેરિંગનો પ્રોબ્લેમ છે એ કદાચ સોલ્વ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.